વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમિયાન જો ઓછા પર્સન્ટેજ આવે તો એ લોકો માટે જોબ એ ખૂબ મોટી તકલીફ થઈ જતી હોય છે. પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇજનેરોએ આ બાબતે વિચારવાની જરૂર નથી, એ લોકો પોતાનો છે બિઝનેસ શરૂ કરી શકે એવું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો ઇલેક્ટ્રોનિક ચોક છે, ફેન રેગ્યુલેટર છે, SMPS છે, બેટરી ચાર્જર છે, આવા જે ઇક્વિપમેન્ટ છે એનું ટેસ્ટિંગ સર્વિસિંગ છે એ લોકો છે કરી શકે છે. આ ઉપરાંત જો આપણે બીજું જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ્સ એનું છે મેન્ટેનન્સ, રિપેર અથવા તો માર્કેટિંગ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇજનેરો કરી શકે છે. આ ઉપરાંત નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ જેવા કે સોલાર સેલ છે અથવા તો વિન્ડ પાવર, એનું પણ માર્કેટિંગ, રિપેર અને ઇન્સ્ટોલેશન એ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇજનેરો કરી શકે છે. આ ઉપરાંત એજ્યુકેશનલ હોબી કિટ્સ એ પણ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇજનેરો બનાવી અને માર્કેટની અંદર છે મૂકી શકે છે. તો આ રીતે આપણે જોઈએ તો નાના નાના ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેની અંદર ખૂબ ઓછા ખર્ચે અને વિદ્યાર્થી છે એને બહોળો પ્રતિસાદ મળે માર્કેટમાંથી, એવા કામ, એવા જે સર્વિસિંગના કામ અથવા તો એવા જે મેન્ટેનન્સના કામ છે એ વિદ્યાર્થીઓ લઈ શકે છે. આ ઉપરાંત જે છે એનર્જી ઓડિટર એક એવું ફિલ્ડ છે કે જ્યાં પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇજનેરો છે કામ કરી શકે છે. એનર્જી ઓડિટરની એક નાનકડી એક્ઝામ આવે, એ પાસ કરી અને એનર્જી ઓડિટર જો બને તો જુદી જુદી કંપનીઓમાં જઈ અને કેવી રીતે એનર્જી બચાવી શકાય, એનર્જી કન્ઝર્વેશન કરી શકાય એનું પણ માર્ગદર્શન છે કંપનીઓને પૂરું પાડી શકે એમ છે.